गुड मॉर्निंग बाळ मित्रों, जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल, धोरण 8, विषय साके। आजनो आपणो विषय अंक छे पाठ 10-15, जेना आपणे सवाल जवाब जोईशुं। पहेलो सवाल एटले के आजनो पहेलो सवाल, અને અત્યાર સુધી મેં 1-85 સવાલ લખાવી દીધા, આજે આપણે 86 નંબરનો સવાલ જોઈએ। ગોળા ફેંકના ચક્રનો વ્યાસ કેટલો હોય છે? 2.125 મીટર, 2.135 મીટર, 2.75 મીટર, 2.50 મીટર। જુઓ અત્યારે જે સામે ઇમેજ દેખાય છે એ ગોળા ફેંકની જ ઇમેજ છે, આ એનું ચક્ર છે, એનો વ્યાસ તમારે બતાવવાનો છે, અને જે આગળ તમને દેખાય છે એ અટકણ પાટિયું કહેવાય। જવાબ બ 2.135 મીટર। આ સામે તમારી સામે જે ચિત્ર દેખાય છે એ પણ ગોળા ફેંકનું જ ચિત્ર છે। 87, ગોળા ફેંકમાં પગ ઝોલા શા માટે લેવામાં આવે છે? શરીરમાં ગરમી પેદા કરવા માટે, શરીરની સ્થિરતા માટે, ફેંકવાની ક્રિયામાં ગતિ મેળવવા માટે, શરીરના સમતોલન માટે। જવાબ ડ શરીરના સમતોલન માટે। 88, ગોળાને કયા હાથથી પકડવામાં આવે છે? જમણા હાથથી, મજબૂત હાથથી, ડાબા હાથથી, મુક્ત હાથથી? તો આવશે જવાબ બ મજબૂત હાથથી। મજબૂત હાથ એટલે કે તમને જે હાથે ગોળો ફેંકતા ફાવતો હોય તે હાથને મજબૂત હાથ કહેવાય। ઘણા લોકો હોય છે જે ડાબા હાથથી પણ ફેંકતા હોય છે અને કેટલાકને જમણા હાથથી ફાવતો હોય, એટલે આપણે કહી ન શકીએ કે જમણા હાથથી ફેંકો કે ડાબા હાથથી ફેંકો। મતલબ કહેવાનો મતલબ એ કે તમારે તમારા મજબૂત હાથથી જ ગોળો ફેંકવાનો। 89, ગોળા ફેંકનું છેલ્લું કૌશલ્ય કયું છે? ફેંક, છૂટ, પગ બદલ, ઘસર, એટલે કે આપણે જ્યારે ગોળો ફેંકીએ એના પછીનું કૌશલ્ય, છેલ્લું કૌશલ્ય કયું? તો આવશે જવાબ ક પગ બદલ। 90, ગોળા ફેંકનું પહેલું કૌશલ્ય કયું છે? ઉભણી, પગઝોલા, સરક, પકડ? જવાબ ડ પકડ। 91, ગોળા ફેંકમાં છૂટ પછી પગ બદલની ક્રિયા શા માટે કરવામાં આવે છે? ફેંકની યોગ્ય સ્થિતિ લેવા, શરીરને ગતિમાં લાવવા, શરીરનું સંતુલન જાળવવા, ગોળાને દૂર ફેંકવા? જવાબ ક શરીરનું સંતુલન જાળવવા। 92, લાંબી કૂદની રમત શાળા કક્ષાએથી માંડીને કઈ કક્ષા સુધી સ્થાન પામી છે? જિલ્લા, તાલુકા, રાષ્ટ્ર, ઓલિમ્પિક? સામે જે તમને સ્લાઇડ દેખાય છે એ લાંબી કૂદની જ સ્લાઇડ છે। અત્યારે તમારી નજર સામે જે સ્લાઇડ છે એ લાંબી કૂદ કેવી રીતે કૂદવાનું એના એક એક સ્ટેપ બતાવેલા છે। તો આપણો જવાબ આવશે ઓલિમ્પિક। સામે તમારી સામે જે ચિત્ર દેખાય છે એ તમને સમજ પડી ગઈ કે શાનું ચિત્ર છે? એ ચિત્ર છે ઊંચી કૂદનું। આપણો સવાલ 93, ઊંચી કૂદમાં ઠેક કઈ રીતે લેવામાં આવે છે? એક પગે, બે પગે, એક પગ અને હાથે, બે પગ અને હાથે? તમને દેખાતું જ હશે કે એ કઈ રીતે ઠેક લે છે। તો આપણો જવાબ આવશે જવાબ અ એક પગે। અત્યારે સામે ચિત્રમાં બી તમને દેખાય છે કે એક પગે જમ્પ લઈને તે ઠેકે છે। સામે ચિત્ર શાનું દેખાય છે તમને ખબર છે? હા, કબડ્ડીનું ચિત્ર છે। 94, કબડ્ડીની રમત શરૂ કરવા એક ટુકડીમાં કેટલા ખેલાડી હોવા જોઈએ? 8, 6, 7, 5? તો આપણો જવાબ આવશે જવાબ ક 7। 95, કબડ્ડીમાં બે દાવ વચ્ચે વિરામ સમય કેટલો હોય છે? 5 મિનિટ, 10 મિનિટ, 2 મિનિટ, 7 મિનિટ? જવાબ આવશે જવાબ અ 5 મિનિટ। શાનું ચિત્ર દેખાય છે?
સામે ચિત્ર શાનું દેખાય છે? હા, ક્રિકેટનું ચિત્ર છે આ. સવાલ છે 96. ક્રિકેટની ટેસ્ટ મેચ માટે કયા રંગનો ગણવેશ હોય છે? આસમાની ભૂરા રંગનો, પીળા રંગનો, આછા લીલા રંગનો, સફેદ રંગનો? ખબર છે ટેસ્ટ મેચમાં કયો હોય? જવાબ ડ, સફેદ રંગનો. 97. ક્રિકેટની રમતમાં એક ઓવરમાં કેટલા બોલ નાખવામાં આવે છે? 8, 6, 7, 5. એક ઓવરમાં કેટલા બોલ હોય? જવાબ બ, 6. 98. સામાન્ય રીતે વન ડે મેચ કેટલા ઓવરની હોય છે? 40, 50, 55, 45. તો જવાબ આવશે, જવાબ બ, 50. શાનું ચિત્ર દેખાય છે? હા, ખોખોનું ચિત્ર છે આ. 99. ખોખોની રમતમાં એક દાવનો સમય કેટલો હોય છે? 8 મિનિટ, 9 મિનિટ, 10 મિનિટ, 11 મિનિટ. તો જવાબ આવશે, જવાબ બ, 9 મિનિટ. આશાનું ચિત્ર દેખાય છે? ખબર છે બધાને, વોલીબોલ. 100. વોલીબોલની એક ટુકડીમાં ખેલાડીઓની કુલ સંખ્યા કેટલી હોય છે? 10, 11, 12, 14. તો જવાબ ક, 12. આજના આપણા સવાલ જવાબ અહીં પૂર્ણ થાય છે. આપણા કોર્સ પણ અહીં પૂરો થાય છે. 1 થી 100 સવાલ મેં કરાવ્યા, એ તમારે તમારી નોટમાં લખવાના રહેશે અને 100 એ 100 સવાલ તમારે યાદ કરવાના રહેશે. થેન્ક યુ.